નમસ્કાર, હું છું આપની સાથે રોશની. તમે જોઈ રહ્યા છો ગુજરાત એક્સપ્રેસ. સ્માઇલ લાઈફ ટ્રસ્ટ દ્વારા આયોજિત અને દયા ફાઉન્ડેશનના ઉપક્રમે માલપુરના અંબાબા ગામે એક દિવસીય પ્રકૃતિ શિક્ષણ શિબિર અને ટ્રેકિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 50થી વધુ સંખ્યામાં શિબિરાર્થીઓએ હાજરી આપી હતી. આ શિબિરમાં શિબિરાર્થીઓને વિવિધ સાપ તેમજ વનસ્પતિ વિશે માહિતી આપવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન રાજેશ કોટર, તાહિર ધનસુરિયા, ધવલ પટેલ, આકાશ પ્રજાપતિ, મિહિર ચૌધરી, જગદીશ રાણા તેમજ દીપાંશુ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. દર વર્ષે શિબિરનું આયોજન કરવા શિબિરાર્થીઓએ વિનંતી કરી છે, તો શિબિરાર્થીઓ દ્વારા અંબાબાના ડુંગર પર રાષ્ટ્રધ્વજ ફરકાવી ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા. 1 ઓગસ્ટે મુખ્યમંત્રીએ અમદાવાદના નાગરિકો માટે મહત્વની જાહેરાત કરી છે. અમદાવાદમાં રાજ્ય સરકાર હસ્તકના 81 તળાવો અમદાવાદ મહાનગરપાલિકાને લેક ડેવલપમેન્ટ જનહિત વિકાસ કામો માટે ફાળવ્યા છે. સિટી બ્યુટિફિકેશન લેક ડેવલપમેન્ટ અન્વયે અત્યાર સુધી રાજ્ય સરકારે અમદાવાદ મહાનગરપાલિકાને 21 તળાવો ફાળવ્યા છે. વધારાના 81 તળાવો સાથે કુલ 102 તળાવો રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવ્યા છે. પર્યાવરણ જાળવણી સાથે ભૂગર્ભ જળસ્તર ઊંચા લાવવા અને નગરજનો માટે હરવા ફરવાના સ્થળો વિકસાવી ઈઝ ઓફ લિવિંગ વધારવાની રાજ્ય સરકારની નેમ છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મહાનગરમાં રાજ્ય સરકાર હસ્તકના 81 તળાવો અમદાવાદ મહાનગરપાલિકાને લેક ડેવલપમેન્ટના જનહિત વિકાસ માટે ફાળવવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. અમદાવાદ મહાનગરપાલિકા હદ વિસ્તારમાં આવેલા આવા સરકાર હસ્તકના તળાવો મહાનગરપાલિકાને ફાળવીને શહેરીજનોની સુખાકારીમાં વૃદ્ધિ કરતા જનહિત વિકાસ કામો વ્યાપક પ્રમાણમાં હાથ ધરાય તેવો દ્રષ્ટિબંધ અભિગમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દાખવ્યો છે. 1 તારીખે લોકો ખુશ હોય છે, કારણ કે આ દિવસે પગાર આવતો હોય છે. પરંતુ ઓગસ્ટ મહિનાનો 1 દિવસ નાગરિકો માટે ખુશી નહીં, પરંતુ મોંઘવારીનું ટેન્શન લઈને આવ્યો છે. 1 દિવસે ખાદ્યતેલના ભાવમાં વધારો ઝીંકાયો છે. હજી તો એકાઉન્ટમાં માંડ પગાર પડ્યો છે, ત્યાં હવે ખાદ્યતેલના વધુ રૂપિયા ચૂકવવા પડશે તે જાણીને ગૃહિણીઓ ચિંતામાં મુકાઈ છે. 1 તારીખે ઘરનું બજેટ બનાવવાના દિવસે તેમનું બજેટ ખોરવાશે. સિંગતેલ, પામોલીન તેલના ભાવ વધારાયા છે, તો રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં 7-8ના તહેવારો નજીક આવતાની સાથે સિંગતેલના ભાવમાં ફરી વધારો થયો છે. દર વર્ષે 7-8ના તહેવાર પહેલા તેલના ભાવો ભડકે બળે છે, આ વર્ષે પણ આવું જ થયું છે. સિંગતેલ, પામોલીન તેલના ભાવમાં ફરી એકવાર વધારો થયો છે. સિંગતેલમાં ભાવમાં 5-10 રૂપિયા સુધીનો વધારો થયો છે, તો નવા ભાવ મુજબ સિંગતેલના ડબ્બાનો ભાવ 2812 રૂપિયા પહોંચ્યો છે, તો પામોલીન તેલના ભાવમાં 1 મહિનામાં 100 રૂપિયાનો વધારો થયો છે. ગુજરાતમાં પણ હિમાચલ પ્રદેશમાં થતા હરમન 99 સફરજનની ખેતી થઈ શકે, આ વાક્ય બારડોલીના ધામદોડ લુંભાના યુવા ખેડૂત જણાવે છે. તેઓ 2 વર્ષથી જમ્મુ કાશ્મીરથી સફરજનના રૂપ સ્ટોક મંગાવીને ખેતરમાં હરમન 99 સફરજનની કલમ બાંધે છે. ગત વર્ષે MP અને મહારાષ્ટ્રના ખેડૂતો 7000 સફરજનની કલમ લઈ ગયા હતા. ચાલુ વર્ષમાં 25000 કલમ તૈયાર કરશે. આપણા ગરમ પ્રદેશમાં પણ સફરજનની સફળ ખેતી થઈ શકે એની ખાતરી પણ આપી હતી. અત્યાર સુધી માત્ર 1-2 પાકની ખેતી કરતા ખેડૂતોને સફરજનની ખેતીનો નવો વિકલ્પ સાથે સારી આવક પણ મેળવી શકશે. આ ખેતીમાં ખાસ ખર્ચ પણ થતો નથી. 1 વર્ષમાં જ છોડ પર ફ્લાવરિંગ પણ આવી જતું હોય છે. તે પહેલાં પોતાના ખેતરમાં 4 છોડ રોપીને પ્રયોગ કર્યા બાદ ચકાસીને કલમ બનાવવાનું શરૂ કર્યું છે. ગત વર્ષે મહારાષ્ટ્રના માલગાંવનો ખેડૂત વિજયભાઈ દેવરેએ હરમન 99 સફરજનની કલમની રોપણ કરી હતી, જેના પર વર્ષમાં સફરજન આવી ગયા છે. ઉનાળાના તાપમાં પણ ફળને કોઈ નુકસાન થયું ન હોવાનું ખેડૂતે ચકાસણી કરી છે. તો ગુજરાતના ખેડૂતો પણ સફરજનની ખેતી કરતા થશે તો માર્કેટમાંથી સારામાં સારી આવક મેળવી શકશે. ભાવનગર જિલ્લામાં આ વર્ષે અષાઢ માસમાં સતત ધીમી ધારે વરસાદ વરસ્યો છે, જેથી જિલ્લામાં કુલ વાર્ષિક વરસાદ 670 મિલીમીટરની સામે આજ સુધીમાં 283 મિલીમીટર એટલે કે 85.86% વરસાદ વરસી ગયો છે. આ વરસાદ એકંદરે સંતોષકારક હોવાથી ગોહિલવાડ પંથકમાં આજ સુધીમાં 4,04,300 હેક્ટર જમીનમાં ખરીફ પાકનું વાવેતર પૂર્ણ થઈ ગયું છે, જે કુલ ખરીફ વાવેતરની એવરેજ 4,85,000ના 90.85% થાય છે. એટલે કે વરસાદ વર્ષ્યો તેનાથી 32% વાવેતર થઈ ગયું છે. હવે થોડા સમય વરાપ નીકળ્યા બાદ ધરતીપુત્રો શ્રાવણની મહેરની રાહમાં છે. ભાવનગર જિલ્લામાં ખરીફ પાકના વાવેતરમાં જુલાઈ માસમાં સારી તેજી જોવા મળી અને હવે 4,04,300 હેક્ટર જમીનમાં વાવેતર કાર્ય પૂર્ણ થઈ ગયું છે, જેમાં કપાસનું સર્વાધિક 2,31,800 હેક્ટર જમીનમાં વાવેતર કાર્ય પૂર્ણ થયું છે, તો મગફળીનું 1,07,000 હેક્ટર જમીનમાં વાવેતર કાર્ય પૂર્ણ થયું છે. વરસાદમાં ભાવનગર જિલ્લો સૌરાષ્ટ્રમાં પાછળ છે, કારણ કે જુલાઈમાં સૌરાષ્ટ્રના અન્ય મોટા ભાગના વિસ્તારોમાં અનાધાર વરસાદ ખાબક્યો, પણ ભાવનગરમાં સતત ધીમી ધારે વરસાદ વરસ્યો હતો, જેથી ભાવનગર જિલ્લામાં હજી સિઝનનો કુલ વરસાદ 50% પણ થયો નથી. ઉત્તર ગુજરાતના પ્રવેશદ્વાર સમા કલોલ શહેરમાં 1800 વર્ષ પૂર્વનો જાજરમાન ઇતિહાસ ધરાવતા કપિલેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણમાં શરૂ થતા ભક્તોની ભારે ભીડ જામી છે. દેવાધિદેવ મહાદેવને રીઝવવા વડીલો, ભાઈઓ બહેનો, ભૂલકાઓ સહિતના ધર્મપ્રેમી લોકો કપિલેશ્વર મહાદેવને જળ અને દૂધાભિષેક સાથે બીલીપત્ર તેમજ પુષ્પ અર્પણ કરી પૂજન અર્ચન કરતા જોવા મળ્યા છે.
मंदिर महंत पूर्णानंद स्वामी आपेली विगतों मुजब 1800 वर्ष पूर्वे कलोल नो अत्यारे छे एटलो जारी विकास नो हतो ए समय में अहीं वन वगड़ो हतो ज्यांना मालधारीओना पशुओ अहीं चारो चरवा आवता हता। ए समय में एक गोवाळनी दूजनी गाय वगड़ामांथी परत घरे आवे अने दोहवा बेसता त्यारे तेना आचरमांथी दूधनुं एक टीपुं पण आवतुं न हतुं। आथी गोवाळने कोई शंका जता ते गायनी पाछळ फरतो अने तेणे जोयुं के तेनी गाय वगड़ामां एक जग्याए ऊभी रहेती अने तेना आचरमांथी दूधनी धारा आपोआप जमीन पर पड़ती हती। आश्चर्यचकित थयेला गोवाळे गायना आचरमांथी जे जग्या पर दूधनी धारा पड़ती हती त्यां खोदीने जोयुं तो जमीनमांथी गायना पगना खरीना आकारनुं शिवलिंग मळी आव्युं हतुं। कोरोना संक्रमण पगले 25 मार्च 2020 में तमाम रेलवे व्यवहार बंद कर देवामां आव्यो हतो। त्यारबाद तबक्कावार जुदी जुदी एक्सप्रेस और सुपरफास्ट ट्रेनों शुरू करवामां आवी हती, परंतु लोकल और मेमू ट्रेन बंद होवाथी स्टेशनों खाली खम हता। तेमज गरीब बने मध्यम वर्ग लोकल ट्रेनों बंद होवाथी वधु नाणा खर्चीने बहार जवानो वखत आवतो हतो। जो कि आगामी ऑगस्ट मास में 5 ऑगस्ट थी लईने 17 ऑगस्ट सुधी बंद करवामां आवेली 10 मेमू ट्रेनों राबेता मुजब दौड़ती जोवा मळशे। मेमू और लोकल ट्रेन बंद थी जता अमदावाद थी वडोदरा वच्चे दौड़ती मेमू ट्रेनों अगाउ नाना फेरियाओ और वेपारी गामडाओं में वेपार करवा जवा माटे उपयोग करता हता। तेवा आणंद खेड़ा जिला में 1800 थी वधु वेपारी ने तेनो लाभ मळशे। लीलीमोरा में आवेल दक्षिण गुजरात सुप्रसिद्ध यात्राधाम एवं सोमनाथ महादेव मंदिर लोकोनी श्रद्धा और आस्थानु केन्द्र है। पवित्र श्रावण मास में भगवान भोलानाथ दर्शनार्थे देश विदेश शिवभक्त उमटी पड़े छे। छेल्ला 2 वर्ष थी कोरोना में बंद रहे आ मेळो आ वर्षे योजाता सौ में आनंद छवायो छे। श्रावण मास में मंदिर परिसर में भराता मेला में फरवानो आनंद पण उठावशे, जेमां नितनवीन नव चीज वस्तुओं खाणीपीणीनो अने मनोरंजक साधनों दर्शनार्थीओ सहेलाणीओ लाभ लई रह्या छे। आ पवित्र श्रावण मास में श्रद्धाळुओ आ पौराणिक शिवलिंग दर्शन धन्यता अनुभवे छे। लाखों श्रद्धालु आ पवित्र श्रावण मास में सोमनाथ मंदिरे दर्शनार्थे उमटी पड़ा था। दर्शन साथ मेला की मौज पण लोको माणे छे। आखा मास में ब्रह्म मुहूर्त में रणकता घंटराव अने ओम नमः शिवाय नाद साथ समग्र वातावरण गूंजी उठ्यु हतु। वहेली सवार थी मोड़ी रात सुधी लोको दर्शनों लाभ लेशे। खेड़ा जिला में अत्यार सुधी मौसम अर्धो वरसाद वरसी चुक्यो छे, तो कोई जगह जरूर करता वधारे तो कोई जगह ओछो वरसाद पड़वाने कारणे जगतना तात में कहीं खुशी तो कहीं गमनो माहौल जोवा मळी रह्यो छे। केटलाक विस्तारों में धमाकेदार वरसाद पड़ता खेतरों में पाणी भराई रहेवाना कारणे पाकने नुकसान थयुं छे, तो क्यांक जरूर पूरतो वरसाद वरसता पाक ने फायदो थयो छे। त्यारे शाकभाजीना उत्पादन पण सारी नरसी असर जोवा मळी छे। केटलाक शाकभाजी वरसादमां बगड़ी जवाना कारणे बजारमां ओछो जत्थो आवता भावमां ઉછાળો જોવા મળ્યો છે, તો વળી કેટલાક શાકભાજીનું ઉત્પાદન અને બજારમાં જથ્થો વધતા ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે। ચાલુ વર્ષમાં પડેલા ભારે વરસાદને કારણે વધારે વપરાશમાં આવતી શાકભાજીના ભાવ આસમાની જોવા મળ્યા છે। ત્યારે અમુક શાકભાજીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો, તો 1 જુલાઈના રોજ ટામેટાનો ભાવ ₹50 પ્રતિ કિલો હતો, જે ભાવ 31 જુલાઈના રોજ ઘટીને ₹30 જોવા મળ્યો હતો। તો ઉનાળામાં આસમાની ચડી બેઠેલા લીંબુના ભાવ 1 જુલાઈએ ₹60 હતા, જ્યાંથી ઘટીને 31 જુલાઈના રોજ ₹40 જોવા મળ્યો હતો। બીજી તરફ ગૃહિણીઓની પહેલી પસંદ એવા રીંગણ, કોબીજ, મરચા, આદુ અને બટાકાના ભાવમાં સરેરાશ ₹30-40ના વધારાને કારણે રસોડાના બજેટ પર ભાર જોવા મળ્યો હતો। અરવલ્લીમાં છેલ્લા 10 દિવસ ઉપરાંતના સમયથી સતત વાદળછાયું અને વરસાદી વાતાવરણ રહ્યા બાદ વાતાવરણમાં ઉઘાડ નીકળતા ખેડૂતોએ મગફળી અને કપાસના પાકમાં નિંદામણ અને હળ ચલાવવાનું શરૂ કર્યું છે। જિલ્લામાં ચોમાસા દરમિયાન સતત વરસાદી વાતાવરણના કારણે મગફળીના પાક ઉપર વિપરીત અસર પડી હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે। અરવલ્લીમાં 35,000 હેક્ટર કરતાં વધુ જમીનમાં મગફળીના પાકની વાવણી થઈ છે, જો કે જિલ્લાના અનેક વિસ્તારોમાં 20 દિવસ અગાઉ અને 10 દિવસ અગાઉ જુદા જુદા તબક્કામાં વરસાદી માહોલના કારણે મગફળીના પાકની વાવણી ખેડૂતોએ કરી હતી। વાવણી કર્યા બાદ જિલ્લામાં છેલ્લા 10 દિવસ ઉપરાંતના સમયથી સતત વાદળછાયું અને વરસાદી વાતાવરણ રહેતા ખેડૂતોના મગફળી જેવા પાક ઉપર વિપરીત અસર પડી છે। પાકોમાં સમયસર જંતુનાશક દવાઓ તેમજ નિંદામણનું કામ ન થતાં ખેડૂતો ચિંતિત બન્યા હતા। જિલ્લામાં છેલ્લા 2 દિવસથી વાતાવરણમાં ઉઘાડ નીકળતા ખેડૂતોએ ચોમાસુ મગફળી, કપાસ, સોયાબીન અને કઠોળ જેવા પાકોમાં નિંદામણ અને દવાનો છંટકાવ શરૂ કર્યો છે। જિલ્લામાં ભીલોડા અને ધનસુરા તેમજ મેઘરજ તાલુકાના અનેક વિસ્તારોમાં ભારે અને સતત વરસાદના કારણે વાવણી કરેલ ચોમાસુ પાકો ઉપર વિપરીત અસર પડી હોવાની ખેડૂતોની બૂમ ઉઠી છે। અરવલ્લી જિલ્લાના ભીલોડામાં કોંગ્રેસ દ્વારા આદિવાસી અધિકાર મુલાકાત કાર્યક્રમ યોજાયો। ઘર ઘર જઈને કોંગ્રેસ કાર્યકરો દ્વારા મુલાકાત કરવામાં આવી। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સાથે હોદ્દેદારો પણ જોડાયા, તો કાર્યક્રમમાં આદિવાસી સમાજના પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી। કોંગ્રેસના આદિવાસી સમાજ માટેના સંકલ્પો જણાવાયા અને અરવલ્લી જિલ્લા કોંગ્રેસ ચૂંટણી મોડમાં જોવા મળી। ઓગસ્ટ મહિનાના પ્રથમ દિવસે ઘણા ફેરફાર થવાના છે। આજે સરકારી ઓઇલ કંપનીઓએ પેટ્રોલ ડીઝલના નવા ભાવ જાહેર કર્યા છે, જો કે આજે સપ્તાહના પહેલા દિવસે કિંમતોમાં કોઈ ફેરફાર થયો નથી। સરકારી ઓઇલ કંપનીઓએ પેટ્રોલ ડીઝલનો છૂટક ભાવ અગાઉની જેમ જ રાખ્યો છે। ગ્લોબલ માર્કેટમાં ક્રૂડ ઓઇલની કિંમતોમાં ઉતાર ચઢાવ વચ્ચે સરકારી ઓઇલ કંપનીએ આજે સોમવારે સવારે પેટ્રોલ ડીઝલના છૂટક ભાવ જાહેર કર્યા છે। દિલ્હીમાં પેટ્રોલ 96 પણ 72 રૂપિયા લીટર મળી રહ્યું છે, જો કે ક્રૂડની વાત કરવામાં આવે તો
અત્યારે 103 ડોલર પ્રતિ બેરલની આસપાસ ટ્રેન્ડ કરી રહ્યું છે. ક્રૂડમાં છેલ્લા 24 કલાકમાં 6% ઘટાડો જોવા મળી રહ્યો છે. સાબરકાંઠા જિલ્લાના ખેડૂતો હવે ખેતીમાં નવા પ્રયોગો કરતા શીખ્યા છે, ત્યારે હવે ખેતીમાં દવા છંટકાવ માટે ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ થાય તે માટે ગુજરાતના સૌપ્રથમ મહિલા ડ્રોન પાયલોટ રીનાબેન ચૌધરીએ હિંમતનગરની મુલાકાત લીધી હતી અને ડ્રોનનો ખેતીમાં ઉપયોગ કરતા ઉપયોગ વિશે ડેમોન્સ્ટ્રેશન આપ્યું હતું. તો હિંમતનગર ખાતે સ્વામિનારાયણ મંદિર ખાતે આજે ડ્રોન ટેકનોલોજીનું ખેતીમાં મહત્વ અને તેના ફાયદા વિશે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં એગ્રીઓન કંપનીના સીઈઓ મિહિર શાહે ડ્રોન ટેકનોલોજીનો ખેતીમાં ઉપયોગ વિશે માહિતી આપી હતી. તો સાથે સાથે ગુજરાતના પ્રથમ ડ્રોન મહિલા પાયલોટ રીનાબેન ચૌધરીએ ડ્રોન ઉડાડીને ખેડૂતોને ડેમોન્સ્ટ્રેશન બતાવ્યું હતું. સાબરકાંઠા જિલ્લાના વડાલી નગરપાલિકાની સામાન્ય સભા રદ થઈ તો વડાલી શહેરપાલિકામાં શનિવારે મળેલ જનરલ બેઠકમાં 16 વિવિધ પ્રકારના વિકાસના કામો એજન્ડામાં લેવાના હતા, પરંતુ ભાજપના 13 કાઉન્સિલર અને વિરોધ પક્ષના કોંગ્રેસના 4 કાઉન્સિલર ગેરહાજર રહેતા જનરલ બેઠક રદ થતા મામલો ગરમાયો હતો. પાલિકામાં ભાજપના કુલ 20 અને કોંગ્રેસના 4 સભ્યો ચૂંટાયા છે, જેમાં વડાલી પાલિકામાં છેલ્લા કેટલાય સમયથી રાજકીય વિવાદો ઉભા થયા છે, ત્યારે વડાલી પાલિકાના સભાખંડમાં પાલિકા પ્રમુખ હંસાબેન સગર, ઉપપ્રમુખ જીતુભાઈ પટેલ, કેડી પરમાર, નારણભાઈ સગર, વિક્રમભાઈ સગર, યશરાજ ભાટી હાજર રહ્યા હતા, પરંતુ જનરલ બેઠકનો એજન્ડા નીકળ્યા બાદ બેઠકમાં અગમ્ય કારણોસર 17 કાઉન્સિલરો ગેરહાજર રહેતા જનરલ બેઠક રદ કરાઈ હતી. પાલિકા પ્રમુખ તરીકે અધ્યક્ષ હંસાબેન સગરને જવાબદારી સોંપાઈ છે, પરંતુ તેમના પતિ રમેશભાઈ સગર પાલિકાના વહીવટમાં દરમિયાનગીરી કરતા હોવાના આક્ષેપો થવા લાગ્યા છે. તેને આગામી નવા પ્રમુખ તરીકે પોતાના માનીતા સદસ્યને બેસાડવા માટે અત્યારથી જ લોબિંગ શરૂ કરી દેવાયની ચર્ચા વચ્ચે જનરલ બેઠકમાં 17 કોર્પોરેટરોએ ગેરહાજર રહીને આરપારની લડાઈ શરૂ કરી દીધા હોવાનું મનાઈ રહ્યું છે. આ અંગેનો સંપૂર્ણ અહેવાલ જિલ્લા ભાજપ પ્રમુખ જેડી પટેલને મોકલી આપી ગેરહાજર રહેલા કાઉન્સિલરો પાસે ખુલાસો માંગવા તજવીજ હાથ ધરાતા રાજકીય ગરમાવો આવી ગયો છે, ત્યારે પાલિકા ઉપપ્રમુખ જીતુભાઈ પટેલે જણાવ્યું કે મિટિંગમાં વિરોધ પક્ષના 4 અને ભાજપના 13 મળીને કુલ 17 કાઉન્સિલર હાજર ન રહેતા બેઠક રદ કરાઈ છે. કયા કારણોસર કાઉન્સિલર હાજર નથી રહ્યા તે હજી જાણવા મળ્યું નથી, પરંતુ શહેર સંગઠનના પ્રમુખ મહામંત્રીને જણાવવામાં આવ્યું છે કે ઉપલા લેવલથી જે નિર્ણય લેવાશે તે દરેક સભ્યને માન્ય રાખવો પડશે, ત્યારે વિરોધ પક્ષના નેતા ઇમરાન દાણી દ્વારા જણાવાયું હતું કે વિરોધ પક્ષના અમે 4 સભ્યો છીએ, માટે ભાજપ સત્તા પક્ષમાં હોવાના કારણે અમારા પ્રશ્નો પર ધ્યાન ન અપાતું હોવાથી અમે જનરલ સભાનો બહિષ્કાર કરીએ તે સ્વાભાવિક છે, પરંતુ ભાજપના 13 સભ્યો કેમ ગેરહાજર રહ્યા તે મોટો પ્રશ્ન છે. ગુજરાત પોલીસની અદ્યતન ટેકનિક EFIR માટે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો. હાલોલ નગરપાલિકાના કોમ્યુનિટી હોલ ખાતે શનિવારના રોજ પંચમહાલ જિલ્લાના ગોધરા રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક MS ભરાડા અને પંચમહાલ જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકીની અધ્યક્ષતામાં પોલીસ દ્વારા EFIR લોકજાગૃતિ અંતર્ગત કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં પોલીસ તમારી સાથે તમારા માટેના સૂચક સૂત્રની થીમ પર આધારિત યોજાયેલા EFIR લોકજાગૃતિ કાર્યક્રમમાં હાજર રહેલા ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા EFIRના લાભો ઉપસ્થિત જનમેદનીને સમજાવી પોલીસ વિભાગ દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યમાં શરૂ કરાયેલા અદ્યતન નવીન ટેકનોલોજી વિશે અને EFIRની બાબતોને લઈને નાગરિકોમાં જાગૃતિ લાવી તમામ નાગરિકોને માહિતગાર કરી EFIR થકી જનતા અને પોલીસ વચ્ચે વધુ સુગમ સમન્વયનો શ્રેષ્ઠ પ્રયાસ કરાયો હોવાનું ઉચ્ચ પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું, જેમાં EFIR કઈ રીતે ઓનલાઈન રજીસ્ટર કરી શકાય કે તેના ફાયદા શું અને કઈ રીતે ઉચ્ચ અધિકારીઓ EFIRના માધ્યમ થકી ફરિયાદીના સીધા સંપર્કમાં રહી શકે તેની સચોટ માહિતી પણ આપવામાં આવી હતી. આ પ્રસંગે હાલોલ નાયબ પોલીસ અધિક્ષક હરપાલસિંહ રાઠોડ, હાલોલ ટાઉન ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર RA જાડેજા, હાલોલ ટાઉન પોલીસના PSI KK પરમાર સહિત પોલીસ કર્મચારીઓને મોટી સંખ્યામાં હાલોલ નગરના અગ્રણી મહાનુભાવો સહિત નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. આજે પવિત્ર શ્રાવણ માસનો પ્રથમ સોમવાર છે, ત્યારે આજના આ પવિત્ર દિવસે વહેલી સવારથી શિવાલયોમાં શિવભક્તો ઉમટી પડ્યા છે. મંદિરોમાં મોટી સંખ્યામાં ભક્તોનો જમાવડો જોવા મળ્યો છે, તો આજના દિવસે મોટી સંખ્યામાં ભક્તો શિવજીના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. શ્રાવણ માસનો પર્વ હોય અને તેમાં પણ સોમવારનો દિવસ હોય તો અનેરું મહત્વ હોય છે. આજના દિવસે વ્રત કરવાની મનોકામના પૂર્ણ થાય છે, તો શ્રાવણ મહિનાનો સોમવાર ભગવાન શિવને અતિ પ્રિય હોય છે, ત્યારે સોમનાથમાં ભક્તિમય માહોલ બની ગયો છે. ગુજરાતભરના શિવાલયોમાં આજે વહેલી સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી રહી છે. આજે શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર છે, ત્યારે દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું છે. વહેલી સવારથી જ ભક્તોની ભીડ દર્શનાર્થે ઉમટી પડી છે. બમ બમ બોલે હર હર મહાદેવ અને જય સોમનાથના નાદથી સોમનાથ મહાદેવનું મંદિર ગુંજી ઉઠ્યું. ભારતીય યુવા વેઇટ લિફ્ટર અંચિત સુલીએ કોમનવેલ્થ ગેમ્સ 2022માં ઇતિહાસ રચી દીધો છે. 20 વર્ષના અંચિતે વેઇટ લિફ્ટિંગમાં પુરુષોના 73 કિલોગ્રામ ભાર વર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતનો ત્રીજો ગોલ્ડ મેડલ છે. પશ્ચિમ બંગાળના 20 વર્ષીય સુલીએ સ્નેચમાં 143 કિલો વજન ઉંચક્યું હતું, જે કોમનવેલ્થ ગેમ્સમાં નવો રેકોર્ડ છે. તેણે ક્લીન એન્ડ જર્કમાં 170 કિલો વજન સહિત કુલ 313 કિલો વજન ઉઠાવીને વેઇટ લિફ્ટિંગમાં મેડલ જીત્યો છે.
गुजरात एक्सप्रेसमां बस आटलू ज, वधु समाचार જોવા માટે જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે તમારો વિસ્તાર તમારી વાત।